હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું રાયતા લાલ મરચા. તો આ લાલ મરચા બનાવવા માટેની બધી જ નાની નાની ટીપ્સ હું તમને આગળ વિડીયોમાં જણાવતી રહીશ. તો વિડીયો પૂરેપૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલો બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ ચટપટા સ્વાદિષ્ટ મસાલા સાથે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવા રાયતા લાલ મરચા. તો અત્યારે રાયતા મરચા બનાવવા માટે મેં 200 ગ્રામ લાલ મરચા લીધેલા છે. લાલ મરચાની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, મરચા આ રીતે એકદમ સરસ કડક હોવા જોઈએ. જો પોચા મરચા હશે તો મરચાનું અથાણું તમારે લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકો, એટલે લાલ મરચા લેવા ટાઈમે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એકદમ સરસ કડક હોય એવા મરચા જ આપણે લેવાના છે. પહેલાં તો આપણે મરચા સમારી લેશું. તો મરચાનો પાછળનો ભાગ અલગ કરી અને તમારી પસંદગી મુજબ નાના કે મોટા પીસ કરી શકો છો. આ મરચાની સાઇઝ મોટી હોવાથી આપણે આ મરચાના 8 ભાગ કરી લેશું. વચ્ચેના બિયાનો ભાગ અલગ કરી નાખશું. અને જો તમને એવું લાગે કે મરચાની તીખાસ વધારે છે અને તમારા હાથ બળે તો તમે કિચન સીઝરથી મરચાં સમારી શકો છો. તમે જોઈ શકો છો કે મરચાં અંદર પણ એકદમ સરસ છે. આ રીતે કડક મરચાં હશે તો આ મરચાં અંદર પણ એટલા જ સરસ લાલ રહેશે. તો આ રીતે બધા મરચાં સમારી લેશું. અહીં આપણા બધા મરચાં સમારી લીધા છે. હવે આ થયેલા મરચાં લાંબા સમય સુધી એકદમ કડક અને એકદમ ફ્રેશ રહે એના માટે આપણે મરચાં ઉપર હળદર અને મીઠું ચડાવશું. તો મરચાં આપણે એક મોટા વાસણમાં લઈ લેશું. હવે મરચાંમાં 1 ચમચી મીઠું ઉમેરશું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. બધા જ મરચામાં મીઠાનું કોટિંગ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેશું. એક વખત આ રીતે ઉપર નીચે કરીને આપણે બધા જ મરચામાં મીઠાનું કોટિંગ કરી લેશું. તો અત્યારે આપણે હળદર અને મીઠું મરચાં સાથે મિક્સ કરી દીધું છે. મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને હળદર છે એ એન્ટીફંગલનું કામ કરે છે. એટલે જો મરચાં કે અથાણું બનાવીએ તો આપણે અથાણાની કેરીમાં પણ પહેલાં હળદર મીઠું ચડાવી અને પછી અથાણું આપણે મિક્સ કરીએ છીએ, એ જ રીતે મરચાંમાં પણ હળદર મીઠું મિક્સ કરી અને રાખી મૂકવાથી મરચાં તમારા બિલકુલ ખરાબ નહીં થાય. હળદર અને મીઠું મરચાં સાથે મિક્સ કરી અને ઢાંકી અને 20-25 મિનિટ રહેવા દેશું, જેથી મીઠાનું પાણી થશે. એ મીઠાનું પાણી દૂર કરી અને પછી આગળની પ્રોસેસ કરશું. મરચાં સાથે જે હળદર મીઠું મિક્સ કરેલું એનું પાણી થયેલું છે. તો આપણે કાણાવાળા ચમચાથી મરચાં અલગ કરી લેશું અને એક્સ્ટ્રા પાણી નિતારી લેશું. અને મીઠા હળદરનું પાણી નિતારી અને મરચાં આ રીતે આપણે કિચન પેપર ઉપર લઈ લેશું. અને બધા જ મરચાં આ રીતે આપણે પોળા કરી દઈશું, જેથી મરચામાં રહેલું એક્સ્ટ્રા પાણી બધું નીતરી જાય. આ રીતે કરવાથી મરચામાં પાણી બિલકુલ નહીં રહે, પરિણામે તમારા મરચાં લાંબા સમય સુધી બિલકુલ ખરાબ નહીં થાય. હવે આપણા મરચામાંથી એક્સ્ટ્રા પાણી નીતરે ત્યાં સુધીમાં આપણે મરચાં માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જાર લીધેલો છે. મિક્સર જારમાં 3 મોટી ચમચી રાઈના કુરિયા લીધા છે. આ ચમચી ભરીને બધો માપ લીધેલો છે. તો અહીંયા આ રીતે રાઈના કુરિયા આવે છે. 3 ચમચી રાઈના કુરિયા લેશું, સાથે 1 ચમચી મેથીના કુરિયા લીધા છે. મેથીના કુરિયાથી આ મરચામાં બહુ સરસ સ્વાદ આવશે. સાથે 1 ચમચી મેથીના કુરિયા અને 1 ચમચી ધાણાના કુરિયા લેશું. રાઈ, મેથી અને ધાણાના કુરિયા તમને કોઈ પણ કરિયાણા સ્ટોર ઉપર આરામથી મળી રહેશે. ઘણા લોકો રાયતા મરચામાં ધાણાના કુરિયા ઉમેરતા નથી, પણ ધાણાના કુરિયા ઉમેરવાથી આ મરચામાં બહુ જ સરસ સ્વાદ આવશે. અને 1 ચમચી વરિયાળી લીધી છે, વરિયાળી પણ બધા કુરિયા સાથે ઉમેરી દેશું. હવે આ બધો મસાલો આપણે રફલી પીસી લેશું. આપણે આનો બિલકુલ ફાઇન પાવડર નથી કરવાનો. તો કુરિયા પીસી લેશું. અહીં આપણા કુરિયા સરસ પીસાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ફાઇન પાવડર નહીં કરતા આ રીતે મેં રફલી પીસેલા છે. તો પીસેલા કુરિયા આપણે એક વાસણમાં લઈ લેશું. અને કુરિયા આ રીતે સાઈડમાં કરી અને વચ્ચે આપણે જગ્યા કરી લેશું. હવે આપણે 1/2 ચમચી હળદર ઉમેરશું, 1/2 ચમચી હિંગ ઉમેરશું. હળદર અને હિંગ આપણે વચ્ચે જ રાખવાની. તો બધો મસાલો કરી લીધા પછી આપણે એક વઘારિયામાં તેલ ગરમ કરશું. તો અહીંયા 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે.
તો તેલ વઘારિયામાં લઈ લેશું અને તેલને સારી રીતે ગરમ કરી લેશું. અહીંયા મેં 1/4 કપ તેલ લીધેલું છે. અત્યારે મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે ઈચ્છો તો સરસિયાના તેલમાં પણ આ મરચાં બનાવી શકો છો. અહીંયા આપણું સિંગ તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તેલ ચેક કરવા માટે ચપટી રાઈના કુરિયા તેલમાં ઉમેરશું. તો તમે જોઈ શકો છો કે તેલમાં નાખતા કુરિયા સરસ કકડવા લાગ્યા છે. તો તૈયાર થયેલું તેલ આપણે હિંગની ઉપર જ ઉમેરશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેશું, જેથી હિંગની એકદમ સરસ ફ્લેવર બાકીના મસાલામાં આવી જાય. થોડી વાર પછી ઢાંકણ ખોલી અને જોઈ લેશું. તો આખા રસોડામાં એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો બધો જ મસાલો ચમચીથી એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. મસાલો મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મીઠું આપણે મરચાંમાં પણ મિક્સ કરેલું એટલે મીઠું જાળવીને નાખવાનું. અત્યારે હું 1 ચમચી મીઠું મિક્સ કરી રહી છું. તો મીઠું પણ તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણો મસાલો મિક્સ થયો ત્યાં સુધીમાં આપણા મરચાંમાં રહેલું પાણી પણ શોષાઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મરચાં એકદમ સરસ કોરા થઈ ગયા છે. તો બધા જ મરચાં આપણે તૈયાર કરેલા મસાલા સાથે મિક્સ કરી લેશું. મરચાં આ રીતે કિચન પેપર ઉપર પોળા કરવાથી મરચાંમાં રહેલું બધું જ પાણી દૂર થઈ જાય છે. કિચન પેપર મરચાંમાં રહેલું પાણી શોષી લે છે. તો બધા જ મરચાં આપણે આ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો મરચાં મસાલા સાથે ઉમેર્યા પછી આ રીતે આપણે બધા જ મરચાં સાથે મસાલો કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર મરચાં આપણા તૈયાર થઈ ગયા છે. આ મરચાં તમે એક વખત બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. જો નાની નાની બાબત ધ્યાનમાં રાખી અને તમે મરચાં બનાવશો તો તમારા મરચાં પણ એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે. મરચાં બનાવવા ટાઈમે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો, મરચાં ઉપયોગમાં લેતા પહેલાં સારી રીતે ધોઈ લેવાના, કોટનના કપડાથી સાફ કરી અને પછી મરચાં સમારવાના, મરચાંના બિયા અને અંદરના રેસાનો ભાગ અલગ કરી લેવાનો, મીઠા અને હળદર સાથે મિક્સ કરી તમે 1/2-1/4 કલાક રાખી અને મરચાંને આ રીતે પોળા કરી દેવાના અને મસાલો કર્યા પછી આ રીતે મરચાં ઉમેરી દેવાના છે ને, એકદમ ઇઝી રીત. તો ફ્રેન્ડ્સ, આપણી કાઠિયાવાડી સ્વાદમાં તમને એકદમ સહેલી રીતે બધી કાઠિયાવાડી રેસીપી બતાવવામાં આવે છે. તો વિડીયો ખાસ જુઓ અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સ ગ્રુપને શેર કરતા રહો. તૈયાર થયેલા મરચાં આપણે એક પ્લેટમાં સર્વ કરશું. તો તૈયાર છે સ્પેશિયલ ટીપ્સ સાથેના આથેલા લાલ મરચાં. તૈયાર કરેલા મરચાં આપણે કાચની બરણીમાં ભરી લેશું. તો મરચાં આ રીતે તમે કાચની બરણીમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરો તો પણ બિલકુલ ખરાબ થતા નથી. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપણે રાયતા મરચાંની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.